ગીર સોમનાથ જિલ્લાના કોળીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ કંપનીમાંથી ઉડતી ડસ્ટના કારણે ખેતીના ઉપપાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. કોળીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ કંપનીની મશીનરીમાં સર્જાયેલ યાંત્રિક ખામીને કારણે વ્યાપક પ્રમાણમાં ઉડેલી ડસ્ટ આશરે કંપનીની આસપાસની 2200 વીઘા જેટલી જમીનમાં પથરાઈ જતા ખેતરોમાં ઉભા પાકનો નાશ થઈ જતા ખેડૂતો પાયમાલ થયા છે. જ્યારે આ ડસ્ટને કારણે માનવ જીવન તેમજ પશુ પક્ષી જીવનને પણ અસર પહોંચી હતી. અંબુજા કંપનીમાંથી ઉડેલી ડસ્ટને કારણે વ્યાપક નુકસાન થતા ખેડૂતોએ કોળીનાર મામલતદારને એક આવેદનપત્ર આપી ઉભા પાકને થયેલા નુકસાન અંગે વળતર આપવાની માંગણી કરી હતી. સરકાર શ્રી જે મોટી મોટી કંપનીઓ લાવે છે, પછી કંપનીઓ પાયા નાખી દે છે, પછી કોઈ પણ વસ્તુ થતી નથી, પછી જે કંઈ નુકસાન કરે છે. ને રાત્રે કાયમી કંપની આ અમારે અંબુજા સિમેન્ટ લિમિટેડ રોજ કાયમી ઉડાડે છે કેમિકલ. રાત્રે તો કાયમી રોજ ઉડાડે છે, કોઈ દિવસ એમ નથી કે આજે ખાલી દિવસ ગયો. એટલે અમારે આને ખેડૂને અમારે કઈ રીતે પોચન કરવું એ જ અમે વિચાર કરીએ છીએ. ધારો કે કંપનીને જરૂર હોય તો અમારી મિલકત રાખી લઈએ છીએ, અમે દઈ દઈએ. બીજું અમે બીજે ક્યાંક વહાવીએ? બીજું તો એથી વિશેષ તો અમે શું કરીએ? સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે કોઈ પણ આને માટે પગલાં લે કંપની માટે. બાકી અમારે આત્મવિલોપન છેલ્લા કરવું પડશે. અમારે કાયમી માટે એને એ પ્રશ્ન રહી છે. અંબુજાને વારંવાર અમે કહેતા પણ કોઈ પણ અમારો કોઈ વસ્તુમાં ધ્યાન નથી દેતા કોઈ લોકો. તો આજે અમારે કરવું શું? આજે પાણી પીવા લાયક નથી, આજે કોઈ અમારે ફળદ્રુપ ઝાડ નથી થતું. અમે આ વારંવાર અંબુજા કંપનીને આપ્યું છે, આવેદન આપ્યું છે વારંવાર, તે છતાં પણ કોઈ પણ નિર્ણય નથી. તો અમારે એને માટે શું કરવું? સરકારશ્રીને અમે કહીએ છીએ કે ભાઈ આ કોઈ પણ આનો નિર્ણય દો, બાકી અમે આત્મવિલોપન કરશું. તંત્ર કોઈ છતાં પણ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. અવારનવાર અંબુજામાં રજૂઆત કરવા છતાં કે અમે સર્વે કરી જશું, અમે તમારા તમને વળતર યોગ્ય વળતર આપીશું, પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અમારું જ્યારે ભૂગર્ભમાં પાણી પણ ખરાબ થઈ ગયું છે, એટલી હદે ખરાબ થઈ ગયું છે કે જે કેમિકલવાળું એના જીપ્સન કેમિકલમાં અમારા પાણીના ભૂગર્ભમાં ઉતરી અમારા પાણી પણ બગડી ગયા છે. પીવા લાયક પાણી પણ નથી રહ્યા છે, જમીન એની ફળદ્રુપતા છોડી રહી છે. અંબુજા સિમેન્ટ કંપની દ્વારા વારંવાર કેમિકલ ઉડાડવામાં આવે છે, તે એના ભૂંગળામાં ધુવાડા મારફત રોજ એના પ્રમાણમાં ઉડાડ્યા કરે છે. સવારમાં અમે ઉઠીએ તો રાત્રે જમીન પણ લાલચોળ હોય છે, ઝાડ પાન ફળ ફૂલ બધા લાલચોળ થઈ જાય છે, જેના કારણે અમારે મોટી નુકસાની ભોગવવી પડે છે. અમારા ઢોર ચારો નથી ખાઈ શકતા. હવે આ અંબુજા કંપનીનો એટલો ત્રાસ છે કે હવે અંબુજા કંપની અમારી જમીન લઈ લે, અમે બીજે ક્યાંક રહેવા વયા જઈએ. અને અમારી અવારનવાર તંત્ર દ્વારા પ્રદૂષણ બોર્ડ દ્વારા અવારનવાર માગણી છતાં કોઈ ધ્યાન દેતું નથી. હવે અમે છેલ્લા માર્ગે કે આત્મવિલોપનના માર્ગે કે હવે જવું પડે એવી સમસ્યા ઊભી થઈ છે. હવે અમારા ખેડૂતોને શું આજીવિકા માટે શું કરવું એ માટે હવે અમને યોગ્ય તમે ન્યાય અપાવો એવી અમારી માગણી છે. જ્યારે પણ અમે રાત્રે પણ પાણી વાળતા હોય ને આ લોકો જ્યારે કેમિકલ ઉડાડે છે ત્યારે અમને ચામડીના રોગો બળતરા થાય છે, ચામડીના રોગોને એવું બધું થાય છે, મોઢા ઉપર નાક ઉપર બળતરા થાય છે, આંખોમાં દેખાતું નથી, એવી સમસ્યાઓ ઊભી થાય. તારીખ 28/5/2018 રોજ કેશુભાઈ રાશીભાઈ ડુડિયા વગેરે ખાતેદારોની સંયુક્ત સહીથી એક આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં તે કંપની દ્વારા જે કેમિકલ અને ભૂગર્ભમાં કેમિકલવાળું ખેડૂતોને નુકસાન થતું એનું વળતર આપવાની માગણી કરેલ છે. જે આવેદનપત્ર અમે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને ગૌણ સત્તારી વખતે મોકલવામાં આવેલ છે. ખેડૂતોનું કહેવું એવું છે કે આ પોલ્યુશનને કારણે અમને ચામડીના રોગ પણ થાય છે, તો આ બાબતે આરોગ્ય અધિકારીને આપને જાણ કરવાનો અહીંથી આવેદનપત્ર મોકલ્યું છે, એટલે તેમના દ્વારા સંબંધિત અધિકારી